એલે બારણના ચેનલ પેજ પર જાઓ, ત્યાં સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, નવી અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરો. ત્રણ ચાર નો વિભાગ
વિભાજન વર્તનના યામ નિકા પીના યામ છે આ એગિયા છે અને સાધુ રૂપ ભક્તા માઇનસ વિના યામ થાય માઇનસ બેના છેદમાં સાત અને માઇનસ વીસના છેદમાં સાત બરાબર ફરી વખત જરા જોઈ લઈએ આ બધું તો વિના યામ છે બિંદુ તથા બિંદુ ઈએક્સવાય એબી પર આવેલું બીજું છે કે જેથી એસી બરાબર ત્રણના છેદમાં સાત એબી થાય વિભાજન કરે છે એક્સ વાય બરાબર ત્રણ આ યામમાં સૂત્ર મૂક્યા એક્સ વાય એક્સ ટુ વાળા અને સાધુ રૂપ જવાબ આવ્યો એક્સ વાય બરાબર માઇનસ બે ના છેદમાં સાત માઇનસ વીસ ના છેદમાં સાત વિનયા એક્ઝામ્પલ સાત એ બે માઇનસ બે અને બી બે આર જો ને દોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો ત્રિભાગમાં આપણે શીખી ગયા હવે ચાર ભાગ એટલે એક જો રેખાખંડ એવી અહીં જોયું આખું તો દોરવાનું છે આપણે સમજ પડે એમાં પી ક્યુ અને આર સીધાના ચાર ભાગ પાડે આ પી આ એક ભાગ બે ભાગ એટલો બધો બધે સમાન છે ત્રણ અને ચાર આ ચારે ચાર સમાન જેટલો જેટલો બતાવ્યો એ સમાન બતાવે ચારે ચાર ભાગ રેખાખંડ એવી પી ક્યુ આર બધું ચાર ભાગ પાડે ધારો કે પી ક્યુ અને આર એ માઇનસ બે બે અને બી બે આર ને જોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ છે આ બિંદુ હવે ધારે બી ક્યુ આર છે ક્યુ એ બી નું મધ્ય બિંદુ છે જેથી આકૃતિમાં રેખા ક્યુ એ રેખાતા એબી નું મધ્ય બિંદુ છે ક્યુ તો ક્યુ ના યામ આ મધ્ય બિંદુ ના યામ એ અને બી એક્સ યામ અને વાય યામ એનું સાદુરૂપ આપતા અહીંયા બરાબર જીરો અને પાંચ આ મધ્ય બિંદુ છે પી ના યામ એક્સ યામ પી ના પી એક ક્યુ નું તો આ જાણવો પી છે એક ક્યુ નું મધ્ય બિંદુ છે હવે પી ના યામ તો કે આયા છે એ અને આ ક્યુ આપણે મેળવા જીરો એક ક્યુ નું મધ્ય એક ક્યુ લીધા મધ્ય બિંદુ ના લીધા અને દબાવ્યો માઇનસ સાત સાત દૂત્યા આર એ ક્યુ બી નું મધ્ય બિંદુ છે ક્યુ અને બી નું મધ્ય બિંદુ છે આર આર એ ક્યુ બી નું મધ્ય બિંદુ છે આર ના યામ જીરો બે બે પાંચ વત્તા આઠ છેદમાં બે બરાબર એક ના છેદમાં તેર દૂત્યા એક અને તેર દૂત્યા આમ એ બે માઇનસ બે બી બે આઠ ને દોડતા રેખાખંડનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ ના યામ માઇનસ એક સાત ના છેદમાં બે આ ઝીરો પાંચ એક અને તેર ના છેદમાં બે છે સમજી લઈએ એ બે ઓછા બે અને બી એ આજને દોડતા રેખાખંડ ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો એટલે પેલા તો આકૃતિ દોરતી હોય તો આપણે મધ્ય બિંદુ મેળવવામાં બહુ સરળ રહે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો પેલા આકૃતિ રેખાખંડ એબી દોર્યું એબી ના ચાર સરખા ભાગ પાડ્યા ચાર સરખા ભાગ ત્રણ બિંદુ પાડે પી ક્યુ અને આર અને ઉભો લીધો લીધો બતાવે બધી સમાન બતાવે છે સમાન ચાર સરખા ભાગ પાડ્યા પી ક્યુ અને આર મૂકો એટલે રેખાખંડ એબી ના ચાર સમાન ભાગ પડી જાય ધારો કે પી ક્યુ અને આર એ માઇનસ બે બે અને બી બે આઠ ને જોડતા રેખાખંડ નું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ છે ક્યુ એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે ક્યુ છે એ રેખાખંડ એબી નું મધ્ય બિંદુ છે તો ક્યુ ના યામ ક્યુ એ એબી ના લઈ લેવાનું સરળ ભાગ્યા બે એક્સ યામ પ્લસ એક્સ યામ છેદમાં બે વાય યામ પ્લસ વાય યામ છેદમાં બે
એટલે ઝીરો અને પાંચ આવ્યા. તે જ રીતે પી એ એક્યુ નું મધ્ય બિંદુ છે, એક્યુ નું મધ્ય બિંદુ પી છે. પી ના યાદ એ અને ક્યુ ના લેવાના, આ એનો અને આ ક્યુ નો, આ એનો અને આ ક્યુ નો ભાગ્યા બે ભાગ્યા બે. જવાબ આવ્યો માઇનસ એક ના છેદ માં સાત તૃતીયાંશ. હવે આર એ ક્યુબી નું મધ્ય બિંદુ છે તો આર ના યામ ઝીરો પ્લસ બે છેદ માં બે, પાંચ વત્તા આર છેદ માં બે, એટલે એક ના છેદ માં તેર તૃતીયાંશ. આમ એ બે માઇનસ બે અને ઈ બે આર ને જોડતા રહેતા ખંડ નું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ માઇનસ એક સાત તૃતીયાંશ, ઝીરો પાંચ એક અને તેર તૃતીયાંશ છે. આ ચાર સમાન ભાગોમાં વિભાજન કરતા એ આગળ વિભાગ કરતા બિંદુઓના યામ જોઈ રહેતા, આ ચાર સમાન ભાગોમાં વિભાજન કરતા બિંદુઓના યામ છે એ આ ખાસ ધ્યાન રાખો. એક્ઝામ્પલ આઠ સાત પોઈન્ટ બે નો આઠમો દાખલો. સમબાજુ ચતુષ્કોણમાં ક્રમિક શિરોબિંદુઓ ત્રણ ઝીરો ચાર પાંચ માઇનસ એક ચાર અને અચલ પરિણામ અને માઇનસ બે માઇનસ એક હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે ધારી લઈએ ચારે ચાર બિંદુ બરાબર ધારી લે શું, તો કે ધારો કે એ ત્રણ ઝીરો, બી ચાર પાંચ, સી માઇનસ એક ચાર અને ડી માઇનસ બે માઇનસ એક એ સમબાજુ ચતુષ્કોણ એબીસીડી ના શિરોબિંદુઓ છે. આ આપણે એબીસીડી ધારી છે. વિકર્ણો એસી, વિકર્ણ એસી એનું અંતર મેળવ્યું તો વર્ગમૂળ બત્રીસ, આ બે ના વર્ગ સાદુરૂપ આપતા વર્ગમૂળ બત્રીસ અને સોળરૂપ બત્રીસ, ચાર વર્ગમૂળ બે એકમ. હવે વિકર્ણ બીટી નું અંતર શોધ્યું, બીટી કૌંસ ઉપર વર્ગમૂળ બોતેર બરાબર છ વર્ગમૂળ બે, છત્રીસ દુ બોતેર સાહીઠ સાહીઠ છત્રીસ, છ વર્ગમૂળ નીકળે બે ન નીકળે એટલે છ વર્ગમૂળ બે એકમ. સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એક તૃતીયાંશ તેના વિકર્ણોનો ગુણાકાર. સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એટલે એક તૃતીયાંશ અને ગુણ્યા એના વિકર્ણોનો ગુણાકાર. સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ એક તૃતીયાંશ એનો એસી એક વિકર્ણ અને બીડી બીજો વિકર્ણોનો ગુણાકાર એક તૃતીયાંશ. ચાર વર્ગમૂળ બે આપણે આગળ મેળવેલું છે ને, છ વર્ગમૂળ બે, બે દુ ચાર, છ દુ બાર, બાર દુ ચોવીસ, વર્ગમૂળ બે વર્ગમૂળ વર્ગમૂળ દૂર એટલે ચોવીસ ચોરસ એકમ. ક્રમિક શિરોબિંદુઓ ત્રણ ઝીરો ચાર પાંચ માઇનસ એક ચાર અને માઇનસ બે માઇનસ એક ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોવીસ ચોરસ એકમ થાય. ફરી વખત સમજી લઈએ, સમબાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુઓ ત્રણ ઝીરો ચાર પાંચ માઇનસ એક ચાર અને માઇનસ બે માઇનસ એક હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. ધારી લો એ પેલા બિંદુ ને એ કહો, બીજાને બી કહો, ત્રીજાને સી કહો, ચોથાને ડી કહો. ધારો કે એ બી ચાર પાંચ, સી માઇનસ એક ચાર અને ડી માઇનસ બે માઇનસ એક એ સમબાજુ ચતુષ્કોણ એબીસીડી ના શિરોબિંદુઓ છે. વિકર્ણ એસી ઈ ચતુષ્કોણ નું વિકર્ણ એસી બરાબર એને શોધી લીધું અંતર ની રીતે સૂત્ર ની મદદથી ચાર વર્ગમૂળ બે, ચાર વર્ગમૂળ બે એકમ. વિકર્ણ બીડી ચાર પ્લસ બે નો કૌંસ ઉપર વર્ગ અને પાંચ વત્તા એક છત્રીસ દુ બોતેર બરાબર છે છ વર્ગમૂળ બે એકમ. સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ તેના વિકર્ણ નો ગુણાકાર. કોઈ પણ સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એક તૃતીયાંશ ગુણ્યા તેના બંને વિકર્ણ નો પણ ગુણાકાર. એટલે કે સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ એક તૃતીયાંશ એસી વિકર્ણ ગુણ્યા બીડી વિકર્ણ. એસી આપણે મેળવ્યું ચાર વર્ગમૂળ બે, બીડી મેળવ્યું છ વર્ગમૂળ બે. હવે આનું સાદું જવાબ કે તો બે દુ ને ચાર, બે છ દુ બાર, વર્ગમૂળ બે મેળવ્યા વર્ગમૂળ બે એટલે ખાલી બે, બાર દુ ચોવીસ ચોરસ એકમ ક્ષેત્રફળ છે એટલે ચોરસ આવે.
ક્રમિક શિરોબિંદુ 3, 0, 4, 5, -1, 4, -2, -1 ધરાવતા સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ થાય છે। ક્ષેત્રફળ તો સાધારણ દાખલો હોય આવે કોઈ તો એ દાખલો આપણે આવી રીતે કરવાનો છે અને એમાં ખાસ સૂત્ર એક યાદી રાખી લેજો આંકડાકીય બદલે તો એમાં આપણને વાંધો ન આવે કે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે એક દ્વિતીયાંશ બરાબર એક દ્વિતીયાંશ ગુણ્યા એમના બંને વિકર્ણોનો ગુણાકાર।